नमस्कार मित्रों, स्वागत है आप सर्वनु आपनी पोतानी यूट्यूब चैनल पर। आज आपणे धोरण 4 विषय आसपास जेनी नवी स्वाध्याय पोथी आवी छे लर्निंग लॉस ब्रिज कोर्स, जेमा आपणे पाठ नंबर 3 नंदू साथे एक दिवस जेनू संपूर्ण सॉल्यूशन आपणे आ वीडियोनी अंदर जोशुं। आपणे आ चेनल पर धोरण 4 ना तमाम विषयना बधा ज पाठनी वीडियो सॉल्यूशननी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपेल छे। जो विद्यार्थी मित्रों तमे मारा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़ावा इच्छता होय तो अमारा व्हाट्सअप ग्रुपनी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपेल छे, जेनी मददथी तमे अमारा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़ाई शकशो अने जेमां तमने तमाम विषयना सॉल्यूशन पण मळी रहेशे। तो चालो आपणे जोईए स्व अध्ययन पोथीनुं सॉल्यूशन। प्रश्न नंबर 1, नीचेना प्रश्नोना जवाब लखो। नंबर 1, क्या क्या प्राणीओ ऊपर सवारी करी शकाय ते प्राणीओना नाम लखो। तो हाथी, ऊंट, घोड़ो अने गधेड़ू। नंबर 2, तमे क्या क्या प्राणीओ ऊपर सवारी करी छे ते प्राणीओना नाम लखो। हाथी, ऊंट अने घोड़ो। नंबर 3, जूथमां के टोळामां रहेता होय तेवा प्राणीओ, पशु, प्राणी, जीवजंतुना नामनी यादी बनाओ। तो वांदरो, रीछ, माछलीओ, सांभळी, हरण, कीड़ीओ, तीड़ अने चीबड़ा। त्यार पछी नंबर 4, क्या प्राणीओने पाळी शकाय छे तेवा प्राणीओना नाम लखो। तो के गाय, भैंस, कूतरो, बिलाड़ी, સસલું અને ઘોડો। પ્રશ્ન નંબર 2, યોગ્ય જોડકા જોડો પ્રાણીઓના નામની સાથે તેમના રહેઠાણને જોડી બનાવો અને તેનું એક વાક્ય બનાવો। અહીં તમને ઉદાહરણમાં આપેલું છે તેવી રીતના આપણે નીચે પણ જોઈએ તેના વાક્યો અને તેના રહેઠાણ। તો નંબર 1, કીડી તો કે દર, હાથી જંગલ, ઘોડો તબેલો, બતક પાણી, મધમાખી મધપૂડો, ચકલી માળો, વાઘ બોળ, સાપ રાફડો, માણસ ઘર અને બકરી તો વાડો। વાક્ય બનાવો જોઈએ આપણે, વાક્ય બનાવીએ। નંબર 1, કીડી દરમાં રહે છે અથવા કીડીનું રહેઠાણ દર છે। નંબર 2, હાથી જંગલમાં રહે છે અથવા હાથીનું રહેઠાણ જંગલ છે। નંબર 3, ઘોડો તબેલામાં રહે છે અથવા ઘોડાનું રહેઠાણ તબેલો છે। નંબર 4, બતક પાણીમાં રહે છે અથવા બતકનું રહેઠાણ પાણી છે। નંબર 5, મધમાખી મધપૂડામાં રહે છે અથવા મધમાખીનું રહેઠાણ મધપૂડો છે। નંબર 6, ચકલી માળામાં રહે છે અથવા ચકલીનું રહેઠાણ માળો છે। નંબર 7, વાઘ બોળમાં રહે છે અથવા વાઘનું રહેઠાણ બોળ છે। નંબર 8, સાપ રાફડામાં રહે છે અથવા સાપનું રહેઠાણ રાફડો છે। નંબર 9, માણસ ઘરમાં રહે છે અથવા માણસનું રહેઠાણ ઘર છે। અને નંબર 10, બકરી વાડામાં રહે છે અથવા બકરીનું રહેઠાણ વાડો છે। પ્રશ્ન નંબર 3, કોને શું કહેવાય જણાવો। જોઈએ કુટુંબના સભ્યોની વિગત આપેલી છે અને સામે તમારી સાથેનો સંબંધ। તો પપ્પાના ભાઈ કાકા, મમ્મીની બહેન માસી, મમ્મીની મમ્મી નાની, પપ્પાના પપ્પા દાદા, મમ્મીના ભાઈ મામા, પપ્પાની બહેન ફોઈ। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4, અન્ય શબ્દોથી જુદા પડતા શબ્દ પર વર્તુળ કરો। તો જોઈએ અહીં આપણે નંબર 1 ઉપર આપેલું છે કાચબો, હરણ, બતક, મગર અને માછલી, તો અલગ પડે છે હરણ। ત્યાર પછી નંબર 2 ઉપર સિંહ, રીછ, બળદ, શિયાળ અને વાઘ, તો અલગ પડશે બળદ। ત્યાર પછી નંબર 3, ગેંડો, ચકલી, કાબર, કબૂતર અને મોર, તો અલગ પડશે ગેંડો। ત્યાર પછી નંબર 4, ગાય, ભેંસ, બકરી, બળદ અને ઊંટડી, તો અલગ પડશે ઊંટડી। નંબર 5, ગરોળી, કીડી, કરોળિયો, વરુ અને વંદો, તો અલગ પડશે વરુ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, જૂથમાં કે સમૂહમાં રહેવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે તે જણાવો। તો ફાયદો, રક્ષણ મળે, તાકાત વધે, સાથે મળીને રહેવાથી વધુ મજા કરી શકાય, આપણને એકબીજાની મદદ મળી રહે છે। નંબર 2, એકલા રહેવાથી શું શું તકલીફો પડે છે તે જણાવો। એકલા રહેવાથી આપણે કોઈની મદદ લઈ શકતા નથી, આપણા કાર્યો સરળતાથી થઈ શકતા નથી અને સમસ્યાનો ઉકેલ ઝડપથી મળી શકતો નથી। એકલા રહેનાર લોકોનું જીવન એકલવાયુ અને સ્વાર્થીપણા જેવું બની જાય છે। એકલા રહેનાર લોકોના વિચારો તેના પૂરતા જ સંમતિ હોય છે અને તેના ભલા માટે જ તેઓ વિચારતા રહે છે। ત્યાર પછી નંબર 3, તમારી આસપાસ કીડીનો દર શોધી કાઢો, તેનું અવલોકન કરો કે તેઓ કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે તે લખો। તો જોઈએ, કીડી પોતાના દરમાંથી બહાર નીકળી ખોરાકની શોધમાં જાય છે। એક કીડીની પાછળ કીડીઓની હાર થાય છે, દરેક કીડી ખોરાક મળતા તેને મોંમાં લઈ પાછી પોતાના દર તરફ
પાછી આવી રહી છે। તે કીડી પોતાનો રસ્તો ભૂલી જાય। તે કીડી બીજી કીડીની સુગંધથી તેનો રસ્તો શોધી લે છે। કીડીઓ તેના દરની આસપાસ ફરતીઓ હતી। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। નંબર 1, ઘોડાને પગે ખાલી જગ્યા હોય છે, ડાબલા। નંબર 2, ખાલી જગ્યા જમીન પરનું સૌથી ઊંચું પ્રાણી છે, જીરાફ। નંબર 3, હાથીના બચ્ચાને ખાલી જગ્યા કહેવાય છે, મદનયુ। નંબર 4, સૌથી મોટા કાન ખાલી જગ્યાને હોય છે, હાથી। નંબર 5, બળદનો ઉપયોગ ખાલી જગ્યા કરવા થાય છે, ખેતી। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, કલ્પના કરો કે પ્રાણીની વાચા મળે છે અને તે તમારી આગળ પોતાની તકલીફો કહે છે। તેની તકલીફો એની ભાષામાં લખો। કોઈ પણ પ્રાણીનું ઉદાહરણ લઈને લખો જોઈએ, જેમ કે હું એક બળદ છું તો હું ખેતરમાં ખેડૂત સાથે કામ કરું છું। તે ખેડૂત મને આખો દિવસ તડકામાં કામ કરાવે છે। મને પાણીની તરસ લાગી હોય કે ભૂખ લાગી હોય તો બપોર સિવાય મને પાણી કે ખાવાનું આપતા નથી। ખેડૂત મને તેના કહેવા પ્રમાણે ન થવાથી, તેના રાંધવાથી મારે છે। તે ખૂબ જ મને દર્દ આપે છે, મારી કાર્યક્ષમતા મુજબ નહીં પણ તેનાથી વધારે કામ મારી પાસેથી કરાવવામાં આવે છે। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે। હવે આપણે ફરી મળીશું પાઠ નંબર 4ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।